ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં એસએસસી બોર્ડની પરીક્ષા માટે સંસ્કૃત વિષયમાં 6 માર્ક્સની અગત્યની ટૂંકનોંધો શીખવાના છીએ. મિત્રો, બોર્ડની એક્ઝામમાં સંસ્કૃતમાં તમારે કુલ 6 માર્ક્સની ટૂંકનોંધો પૂછાય છે અને માટે કરીને આપણા માટે ખૂબ જ અગત્યની આ ટૂંકનોંધો બની જશે. અને એટલા માટે આજે બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ આપણે જોવાના છીએ, તો બરોબર ધ્યાન રાખીને તમે આ શોર્ટ નોટ શીખી લેજો. તો પહેલી શોર્ટ નોટ છે આપણે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યનું નામ પડતાની સાથે હેમચંદ્રાચાર્ય એટલે બુદ્ધિનો ખજાનો, જેમણે નાની ઉંમરે અથાગ જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. જુઓ, હેમચંદ્રાચાર્યનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે 1145 માં થયો હતો. હેમચંદ્રાચાર્યનો જન્મ આપણા ગુજરાતના હતા, અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે 1145 માં થયો હતો અને તેમનું મૂળ નામ ચાંગદેવ હતું. હેમચંદ્રાચાર્ય પછી પડ્યું, પરંતુ પહેલા એમનું નામ શું હતું? ચાંગદેવ. આઠમા વર્ષે તેમને દેવચંદ્ર સુરી પાસે દીક્ષા આપવામાં આવી હતી, એટલે કે એમણે આ સંસાર છોડ્યો અને દીક્ષા લઈ લીધી હતી. કેટલા વર્ષે? આઠમા વર્ષે. તો આઠમા વર્ષે એમને દેવચંદ્ર સુરી પાસે દીક્ષા આપવામાં આવી હતી. તે વખતે તેમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું. એટલે જુઓ, પહેલા હેમચંદ્રાચાર્યનું નાનપણનું નામ શું હતું? તો ચાંગદેવ હતું, પરંતુ દીક્ષા લીધા પછી એમનું નામ શું પડ્યું? સોમચંદ્ર પાડવામાં આવ્યું. તેઓ કુશાગ્ર બુદ્ધિ, એટલે કે તીવ્ર એમની બુદ્ધિ અને પૂર્ણપણે ધર્માભિમુખ, એટલે કે ધર્મ પ્રત્યેની એમની લાગણી, ધર્મ પ્રત્યેનું એમનું જ્ઞાન અથાગ હતું. 21મા વર્ષે તેમને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. 8મા વર્ષે એમણે દીક્ષા લીધી અને 21મા વર્ષે એમને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. તેમના સમયની વિવિધ વિદ્યા શાખાઓનો અભ્યાસ કરીને તેમણે વિવિધ ક્ષેત્રે રચેલી સાહિત્ય કૃતિઓથી ગુજરાતના સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યું હતું. તો મિત્રો, હેમચંદ્રાચાર્યજી જે એમનો જન્મ હતો એ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં થયો હતો 1145 માં. એમનું જે મૂળ નામ હતું એ ચાંગદેવ હતું, પરંતુ 8મા વર્ષે એમને દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી એમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું. ત્યાર પછી આ સોમચંદ્ર કુશાગ્ર બુદ્ધિ અને પૂર્ણપણે ધર્ભા એટલે કે ધર્માભિમુખ, એટલે કહેવાનો મતલબ એ છે કે ધર્માભિમુખ એટલે કે ધર્મ પ્રત્યેની એમની લાગણીના કારણે આગળ જતા એમણે 21મા વર્ષે, ધ્યાન રાખજો, આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી એમણે આપણી જે ગુજરાતનો સાહિત્ય અને સંસ્કૃતિ હતી એમનો એમણે ઘણા બધા લેખો અને સાથે સાથે ઘણી બધી સાહિત્ય કૃતિઓથી આપણી ગુજરાતની સાહિત્ય અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં મહત્વનું યોગદાન હેમચંદ્રાચાર્યજીએ આપ્યું હતું. બરોબર મિત્રો, તો આ હતા હેમચંદ્રાચાર્યજી અથવા ચાંગદેવ અથવા સોમચંદ્ર. બરોબર, હવે બીજી ટૂંકનોત આ જ પાઠની આ રીતે પૂછી શકાય કે હેમચંદ્રાચાર્યે રચેલા સાહિત્યનું વર્ણન કરો. તો હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું હતું. તમે વિચાર કરો કેટલા? 1,00,000 સાહિત્યનું એટલે કે શ્લોકોનું સાહિત્ય એમણે રચ્યું હતું. આ સાહિત્યમાં
અભિધાન ચિંતામણી, યાદ રાખજો અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્રવ્યાશ્રય મહાકાવ્ય, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્ર નો ગ્રંથ, છંદાનું શાસન વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમનો સિદ્ધ હેમ શબ્દાનું શાસન, સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ વિષયક ગ્રંથ, સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમણે સંસ્કૃત પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ રચ્યું હતું. હેમચંદ્રાચાર્યનું સાહિત્ય સર્જન વિપુલ પ્રમાણમાં હતું. તેમણે એ સમયના દરેક ક્ષેત્રને સ્પર્શ્યું હતું, માટે જ તેમને કલિકાલ સર્વજ્ઞ, યાદ રાખજો, અને એટલા માટે એમને બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું, એટલા માટે એમને એક બિરુદ આપવામાં આવ્યું અને એ છે કલિકાલ સર્વજ્ઞ. બધા જ કાળોનું એમને જ્ઞાન હતું અને એટલા માટે એમનું નામ પડ્યું કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળ્યું હતું. તો મિત્રો, આ હેમચંદ્રાચાર્યજીએ 1,00,000 શ્લોકોનું સાહિત્ય એમણે રચ્યું હતું, એટલે એનો મતલબ તો એ થઈ ગયો કે 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચવું એટલે એ માણસ બુદ્ધિથી અને આપણા બધાથી તો ઘણા ઊંચે હોઈ શકે. સાથે સાથે એમણે એ સાહિત્યમાં અભિધાન ચિંતામણી, યાદ રાખજો અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્રવ્યાશ્રય મહાકાવ્ય, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્ર નો ગ્રંથ, છંદાનું શાસન વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથો હેમચંદ્રાચાર્યજીએ લખ્યા હતા. તેમનો સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ વિષયક ગ્રંથ, સિદ્ધ હેમ વ્યાકરણ એમના નામથી પ્રચલિત થયો હતો. તેમાં તેમણે સંસ્કૃત પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ રચ્યું હતું. હેમચંદ્રાચાર્યનું સાહિત્ય સર્જન એટલું બધું વધારે હતું, એટલું બધું વિપુલ પ્રમાણમાં હતું, તેમણે એ સમયના દરેક ક્ષેત્રને સ્પર્શ્યું હતું, એટલે કે દરેક ક્ષેત્રનું જ્ઞાન એમને હતું અને એટલા માટે હેમચંદ્રાચાર્યજીને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું હતું. બરોબર મિત્રો, તો આ હતું આપણે હેમચંદ્રાચાર્ય રચેલા સાહિત્યનું વર્ણન. તો આ બંને શોર્ટ નોટ મિત્રો ખાસ તૈયાર કરી દેજો, કારણ કે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આળસ ન રાખતા, કારણ કે આપણે સ્કોરિંગ રિઝલ્ટ મેળવવું છે અને સ્કોરિંગ રિઝલ્ટ જ્યારે મેળવવું હોય ત્યારે નાનામાં નાની બાબતો પણ આપણે ધ્યાન રાખવું પડશે. અને આ પહેલાના જો વિડીયો તમે મારા ન જોયા હોય સંસ્કૃત વિષયના તો જોઈ લેજો, જેથી કરીને એક પણ શોર્ટ નોટ રહી ન જાય. તો નેક્સ્ટ વિડીયોમાં બીજી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.